नमस्कार मित्रों, नेक्स्ट प्रश्न ध्यान में लाइए। रकम आप श्री समक्ष छे ज के विकल समीकरण जे समपरिमाण विकल समीकरण छे आ माहिती आपे के न आपे, आप सर्वों ने माहिती फक्त प्रश्न जोईने थोड़ी घणी मळी जाय, कारण के दरेक जग्याए मारा ख्याल थी तमने y बाय x देखाय छे, एटले के आखा स्वरूप ने तमारे y बाय x मां फेरववानी वात छे। तो प्रभु प्रथम एमने y बाय x मां फेरवीए तो वड़ी शू तो के एक्स नी मोटा मा मोटी घात आमा जिया देखाय, आमा तमने एक्स नी मोटा मा मोटी घात देखाय एना वड़े भागो, तो एमा एक्स नी मोटा मा मोटी घात अहींया एक्स नी एक ज छे, तो समीकरण ने एक्स वड़े भागता एटले के प्रश्न तमारा ऊपर छे एने हूँ आखा ने एक्स वड़े भागीने लखू छू। तो प्रश्न एक्स वड़े भागो एटले आ थाय कोस वाय बाय एक्स, कारण के एक्स वड़े भागु छू, पछी निशानी तो के प्लस आने एक्स वडे भागो भाई बंद, तो ई थाय वाई बाय एक्स, कारण के छेदमां तो एक्स आवशे, साइन वाई बाय एक्स रहेशे। ओके प्रभु छगड़ियो पूरो, अहींया जे वाई छे एने एक एक्स जोई जोई जोईए ज, अरे भाई जोई जोई जोईए ज नहीं क्या दियो छो, आ रियो छे ज, आ डी एक्स ने आपी दियो अहींया, एटले बराबर नी निशानी ना एंड मां आवशे डीवाई बाय डी एक्स, अने अहींया एमनू एम આ એક્સ ક્યાંથી આવ્યો તો કે આ વાય બાય એક્સ નામની વસ્તુ છે, આ ડી એક્સ અહીંયા છે, હવે જે વધ્યું અહીંયા નાનું એવું છગડિયું છે એમના માટે, તો અહીંયા તમે જોઈ શકો છો જો આને એક્સ વડે ભાગો તો થોડું તમારા ઘરનું હાલે, બે બાજુ ભાગવું પડે, ભાગો તો અહીંયા ભાગો તો વાય બાય એક્સ સાઇન વાય બાય એક્સ, નિશાની પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, માઇનસ છે એક્સ વડે ભાગો ભાઈ ઉડી ગયા, તો વધે કોસ વાય બાય એક્સ, તો આવી રીતે રહેશે। હવે શું કરવાનું થાય તો હવે તમે કહી શકો કે અચ્છા આ સમપરિમાણ વિકલ સમીકરણ દેખાય છે, કારણ કે પહેલેથી માંડીને છેલ્લે સુધી જોઈ લ્યો વાય બાય એક્સ વાય બાય એક્સ વાય બાય એક્સ વાય બાય એક્સ, અચ્છા વાય બાય એક્સ વાય બાય એક્સ વાય બાય એક્સ અને ડીવાય બાય ડી એક્સ રહેશે। ઓકે મિત્રો, તો વાય બાય એક્સ ને ધારી લઈએ, કંઈક આપણે શું લઈએ છીએ, મને તો ભૂલાઈ ગયું, તમને તો યાદ જ હશે, લઈ લઈએ વી લેતા। ઓકે તો આના પરથી વાય બરાબર થાય એક્સ ગુણ્યા વી, અને એના ઉપરથી જે તમે બધા જેના રાજા છો એ ડીવાય બાય ડી એક્સ, તો એક્સ એમનો એમ ડીવી બાય ડી એક્સ પ્લસ વી એમનો એમ એક્સનું વિકલન વન થાય, તો આ કિંમતોને પધરાવી દેતા, ચાલો પધરાવી દઈએ, તો હવે શું થાય તો જોઈ લ્યો ભાઈ, જ્યાં જ્યાં વાય બાય એક્સ આવે ત્યાં વી બોલતા જજો, તો અહીંયા કોસ વી નિશાની પ્લસ વી સાઇન વી રહેશે, તો આ વી સાઇન અને વી, ઓકે ભાઈ બંધ પૂરું, છગડીઓ બંધ। હવે શું આગળ, તો હવે આગળ છે વાય બાય એક્સ, તો વાય બાય એક્સ તમારો પાછો વી, બરાબરની નિશાની, એમાં થોડું આપણે કંઈ નવું ધાર્યું છે, તો બરાબરની નિશાની જ રહીએ। આગળ વાય બાય એક્સ શું છે તો કે વી છે સાઇન અને પાછો વી છે, માઇનસ છે માઇનસ છે કોસ વી છે, તો કોસ અને વી છગડીઓ પૂરો। અચ્છા હવે આવ્યો ડીવાય બાય ડી એક્સ, તો આ રહ્યો, તમે તો એડવાન્સમાં તૈયાર કરીને રાખો જ છો બધું, એક્સ ડીવી બાય ડી એક્સ પ્લસ વી, એટલે પધરાવી દીધી બધી કિંમત। હવે શું કરવાનું તો કે હવે ધોરણ 10 નો સાદો સિમ્પલ ગુણાકાર જ્યાં જ્યાં હોય ત્યાં, તો કરીએ ગુણાકાર, વી ને આપો અંદર, તો પહેલું થાય વી કોસ વી, ચાલો ઈ ક્લિયર હોય તો પ્લસ, વી ને આપો અંદર વી સ્ક્વેર સાઇન વી, વી સ્ક્વેર સાઇન વી, પછી નિશાની બરાબર, તો બરાબર, અરે ભાઈ બંધ અહીંયા તો ચાર પદ થાય, કારણ કે ગુણાકાર નામની વસ્તુ આવશે, વી સાઇન વી ગુણ્યા એક્સ, તો એક્સ વી સાઇન વી ડીવી બાય ડી એક્સ, આવું તમારું પ્રથમ પદ બને, એટલે કે આમનો ગુણાકાર આમની સાથે, બીજું પદ બને વી સ્ક્વેર સાઇન વી, કેમ ભાઈ તો કે આનો ગુણાકાર આની સાથે, માઇનસ કોસ વી, તો માઇનસ એક્સ કોસ વી ડીવી બાય ડી એક્સ, અને ફાઇનલી માઇનસ વી કોસ વી, આવી રીતે તમારું સમીકરણ બનશે। ઓકે ભાઈ બંધ, હવે શું તો કે બંને બાજુ કંઈ ઉડતું હોય તો ઉડાડું, તો વી સ્ક્વેર સાઇન વી મારા ખ્યાલથી બે બાજુથી નીકળી જાય, બાકીના પદને એક બાજુ ડીવાય બાય ડી એક્સ વગરનાને, તો વી કોસ વી, તો આમાં નથી ને અહીંયા અહીંયા છે, અહીંયા નથી, આ બાજુ લઈ લ્યો ભાઈ, તો થાય પ્લસ વી કોસ વી પાછું, ચાલો થઈ ગયું બરાબરની નિશાની। ઓકે વી કોસ વી ને આ સાઈડ લીધું છે, ખાલી આ બે માંથી એક્સ કોમન દેખાય છે, અચ્છા ડીવી બાય ડી એક્સ કોમન દેખાય છે, લઈ જ લ્યો ભાઈ, કાઉસમાં વધે એક્સ કોમન ડીવી બાય ડી એક્સ કોમન વી સાઇન વી,
ओके निशानी माइनस अने कोस बी वधे। चलो एक्जेक्टली हवे आपणे एंड तरफ छीए तो शुं वस्तु थाय हवे, तो हवे भाई मांड 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 समपरिमाणमांथी आपणे पहोंच्या छीए वियोजनीय चल बाजू। ओके वी कोस वी वी कोस वी, अरे मारा भाई टू वी कोस वी बोलो ने आ शुं कॉमेडी चालू करो छो। बराबर ओके हालो बराबर आ एमनू एम एमनू एम एमनू एम आ वी साइन वी माइनस कोस वी काउसमां एक्स डी वी अने डी एक्स। तो भाई एक बाजू वी वाला एक बाजु एक्स वाला करी सकाय छे केम नहीं साहेब करी सकाय ने, तो करो भाई शुं करवानुं थाय तो के डी एक्स ने करता बनावो एटले आ बाजू आवे, तो आ बाजू आवे एटले 2 बाय एक्स डी एक्स लखाय। हे भाई आ शुं कर्युं काई नथी कर्युं आने हजी छेदमां आपवानो बाकी छे। करो तो वी साइन वी माइनस कोस वी ना छेदमां वी कोस वी अने ગુણ્યા એક જ વસ્તુ વધે ડી વી કેમ ભાઈ, તો બતાવું છું બધું ટુ અહીંયા રહ્યો વી કોસ વી અહીંયા રહ્યો વી સાઇન વી કોસ વી અહીંયા રહ્યો એક્સ અહીંયા રહ્યો ડી એક્સ ગુણાકારમાં આવી ગયો અને ડી વી તો પડ્યો જ રહ્યો છે। હવે બધું અલગ થયું એક્સ વાળા અને વી વાળા, તો બંને જો આ એક્સ વાળા અને વી વાળા અલગ થાય તો તમારી પહેલી મેથડ લાગુ પડી જાય, એટલે કે બંને બાજુ આપશ્રી હવે શું લેશો તો કે સંકલન લેશું। ચાલો સંકલન લેતા આ બાજુ સંકલન ટુ બાય એક્સ ડી એક્સ થાય, ડન છે બરાબર। સામેની બાજુ સંકલન પડે, સંકલન કરતાં પહેલાં થોડું થોડું જોતા જજો, છેદ ઉડતા હોય તો ઉડાડતા જજો। શું વી સાઇન વીના છેદમાં વી કોસ વી ને સાઇન વીના છેદમાં કોસ વી કહેવાય કેમ ભાઈ બંધ, તો કે બીજું કાંઈ કારણ નથી, વી નામની વસ્તુ ઉડી જાય છે। આગળ વધીએ, કોસ વીના છેદમાં વી કોસ વીમાં કોસ વી ઉડી જાય તો અંદર વધે વન બાય વી અને ડી વી, સરસ મજાની વસ્તુઓ હાજર હોય। તો હજુ આગળ વધીએ કે શું, તો ટુ બાય એક્સ નું સંકલન ટુ લોગ એક્સ થાય, ચલો પરફેક્ટ બરાબર। આ શું છે તો કે આ છે સાઇન વીના છેદમાં કોસ વી, સાઇન વીના છેદમાં કોસ વી ને શું કહેવાય તો કે સાઇન વીના છેદમાં કોસ વી એટલે બીજું કાંઈ નહીં મિત્ર ટેન વી। ટેન વી તમને આવડતું હોય તો ટેન વી નું સંકલન શું થાય તો કે ટેન વી નું સંકલન થાય લોગ મોડ સેક અને વી, કાઉસ પૂરો। હવે 1 બાય વી નું સંકલન કરવાનું થાય તો 1 બાય વી નું સંકલન થાય લોગ મોડ અને વી પ્લસ લોગ સી, તો બધું લોગ 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 છે, તો પહેલા તો આ લોગ નાક નામની વસ્તુને કાઢો ભાઈ, તો એમના માટે આમનો જવાબ આવશે લોગ ઓફ એક્સ સ્ક્વેર, ઓકે બરાબર લોગ મોડ। જો ભાઈ જે વસ્તુ માઇનસ હોય એ છેદમાં સેક વી ના છેદમાં વી ઇન્ટુ સી, ઓકે હવે શું તો વી ની કિંમત બદલાવો, બે બાજુથી લોગ દૂર કરો, એક્સ સ્ક્વેર બરાબર વી ની કિંમત શું, વી ની કિંમત ભૂલી ન જશો ભાઈ વાય બાય એક્સ છે, તો અહીંયા વાય બાય એક્સ અને ગુણ્યા સી, તો ફાઇનલી તમારા સરસ મજાના પ્રશ્નનો આન્સર વાય બાય એક્સ અહીંયા આવે ને, તો એકવાર એક્સ ઉડી જાય એક્સ વાય બરાબર સી સેક વાય બાય એક્સ નામનો ફાઇનલી આન્સર રહેશે। તો આનો ઉકેલ આવો છે જેમાં સી છે એ સ્વેર અચળ છે, તો આ તમારો સરસ મજાનો વિકલ સમીકરણ સમપરિમાણનો પ્રશ્ન પરિપૂર્ણ।